સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે જિલ્લા કક્ષાનો 73મા સ્વતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ. સાબરકાંઠા જિલ્લા કક્ષાના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તલોદની શેઠ એચપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાઈ હતી, જેમાં કૃષિમંત્રી શ્રી આરસી ફળદુએ ધ્વજવંદન કરાવી જિલ્લા પોલીસ તેમજ કોલેજના એનસીસી કેડેટની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આઝાદીના 73મા પર્વની સૌની શુભકામના પાઠવતા મંત્રી શ્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી નિર્ણયો લઈ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે રાજ્યના તમામ શહેરોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી સુરક્ષિત ગુજરાતના સપનાને ચરિતાર્થ કર્યું છે. ખાણ ખનીજના ટેન્ડરો ઓનલાઈન કરી ભ્રષ્ટાચારને નાથવાના સફળ પ્રયાસો કરવામાં આવ્યા છે. સેવા સેતુ કાર્યક્રમ દ્વારા સરકાર પ્રજાના દ્વારે પહોંચી છે, તો વળી જળસંચય તેમજ સૌની યોજના તેમજ સુજલામ સફલામ યોજના થકી ગુજરાતને પાણીદાર બનાવવામાં આવ્યું હોવાની મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તેમણે ગુજરાતને ગ્રીન અને ક્લીન ઉર્જા મળી રહે તે માટે કચરામાંથી ઉર્જા મળી તેવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેમણે પર્યાવરણના જતન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું ઉમેરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 300 નવા સીએનજી પંપ, 10 કરોડ વૃક્ષોનું વાવેતર, 6 લાખ ઘરોમાં રૂફટોપ યોજના થકી સોલર પેદા કરવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાત શિક્ષિત અને દીક્ષિત બને તે માટે 15,000 ક્લાસરૂમોને વર્ચ્યુઅલ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે, તો 1 ક્લાસરૂમનું નિર્માણ અને 6 લાખ યુવાનોને નમો ટેબ્લેટ આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા 1.18 લાખ યુવાનને સરકારી નોકરીઓ આપી છે, સાથે 75,000 યુવાનને મુખ્યમંત્રીથી કૌશલ્ય તાલીમ થકી સ્વરોજગારી મેળવી છે, જ્યારે 750 નવા કૌશલ્ય તાલીમ કેન્દ્રો બનાવાયા છે. આજે રણપદે સેવા કચ્છમાં ઘરે ઘરે પીવાના પાણી પહોંચાડ્યા છે, તો 15 કરોડ કિલોગ્રામ ઘાસચારો દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ગાયો માટે પહોંચાડીને જીવદયાનું કામ આ સરકાર કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. મંત્રીશ્રીએ મહિલા સશક્તિકરણની વાત કરતા ઉમેર્યું હતું કે મહિલાઓને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ તેમજ સરકારી નોકરીઓમાં અનામત તેમજ વાલી દીકરી યોજના દ્વારા દીકરીઓને વધાવવાની બેટી બચાવો બેટી પઢાઓ ઝુંબેશનું વેગવાન બનાવ્યું છે. 181 અભયમ હેલ્પલાઇન થકી મહિલાઓને નિર્ભય બનાવાઈ છે, તો રાજ્યમાં 270 નારી અદાલતોનું નિર્માણ કરીને મહિલાઓના પ્રશ્નોને વાચા આપવામાં આવી છે. તેમણે આરોગ્યલક્ષી સેવા એવી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનામાં તેની આવક મર્યાદા વધારો કર્યો હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે સાગર ખેડૂઓની હિતની વાત કરતાં જણાવ્યું હતું કે માછીમારોને દરિયો ખેડવા માટે પેટ્રોલ અને ડીઝલ માટે ₹4 કરોડની સબસિડી આપવામાં આવી છે, સાથે સાગરકાંઠે મત્સ્ય બંદરોને વિકાસ કરવામાં આવ્યો છે, તો વળી ભારતીય માછીમારોને વિદેશી જળોમાંથી છોડાવવા માટે પ્રયત્નશીલ રહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું મોટું સ્ટેચ્યુ બનાવી ભારતના અને ગુજરાતના પરણોતા પુત્ર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશ્વકક્ષાએ ઉજાગર કરવામાં આવી છે, જેની 20 લાખથી વધુ મુલાકાત લીધી છે. મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લો સતત વિકાસ પામી રહ્યો હોવાનું જણાવતા કહ્યું હતું કે સાબરકાંઠાના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ ઇન્ડો ઇઝરાયલ વદરાડમાં મળ્યું છે, જે ખરેખર ખેડૂતો માટે એક્સેલન્ટ છે. ખેડૂતો પરંપરાગત ખેત પદ્ધતિથી આગળ વધીને આધુનિક ખેતી તરફ વર્યા છે. બિયારણની સુધરેલી જાતો તેમજ રોગમુક્ત શાકભાજીના દરોથી સારી આવક રળતા થયા છે. મંત્રીશ્રીએ કેન્દ્ર સરકાર કલમ 370 હટાવીને કાશ્મીરવાસીઓને સમાન નાગરિકતા અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 50 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 707 ₹232.94 ભૂમિપૂજન તેમજ ₹415.33 લાખના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તો વળી તાલુકાના વિકાસ માટે ₹25 લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેજસ્વી તાલાવ પોલીસ આરોગ્ય અને નગરપાલિકાના શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન પેદાશ નિગમના ચેરમેન શ્રી કુબેરભાઈ ડિંડોર, સંસદ શ્રી દીપસિંહ ચૌહાણ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી શ્રી વીડી ઝાલા, જિલ્લા સમાર્તા શ્રી પ્રવીણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણ, જિલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય માંડલિક, પ્રોબશનર આઈએએસ મમતા પોપટ, અધિક કલેક્ટર શ્રી વી એલ પટેલ, પ્રાંત અધિકારી શ્રી સોનલબા પઢેરિયા,
ઉપરાંત જિલ્લાના અગ્રણીઓ શ્રી મહેશભાઈ ઉપાધ્યાય, કનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અર્જુનસિંહ પરમાર, ZS TV, તલોદ.